हेलो स्टूडेंट्स, केम छो? भणता छो ने? ऑनलाइन स्टडी ની મજા આવે છે? ખબર પડે છે તમારી અલગ કેવી હોય છે, બરાબર? પણ શું કરે, ભણવાનું પડશે જ. તો ચાલો આજે આપણે કંઈક દાખલા જોઈએ. આપણે આજે જોવાના છે 4.8 સ્વાધ્યાયનો દાખલો, અને તેનાથી આગળના જોશું. તો સ્વાધ્યાય 4.8નો જે દાખલો છે એમાં શું કહ્યું છે આપણને, કે આ રીતે એક વર્તુળાકાર કોઈ ગ્રાઉન્ડ છે. એ ગ્રાઉન્ડની ત્રિજ્યા 200 મીટર છે. આર બરાબર 200 મીટર. હવે એમાં શું થાય છે કે 3 ખેલાડી શું કરે છે કે કોઈ બિંદુ પી થી ક્યુ સુધી અલગ અલગ આ એ આ પી અને આ સી માર્ગે પી થી ક્યુ ઉપર જાય છે. આ રીતે આપણને કર્યું છે. હવે અહીંયા આપણને કરવાનું શું છે, તો એ બી અને સી ત્રણેય માટે સ્થાનાંતરનું મૂલ્ય શોધવાનું છે. તો સ્થાનાંતર માટે શું થાય છે મિત્રો, કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો તમે જોશો તો શું થશે કે દરેકમાં ક્યુ ઓછા ક્યુ માઇનસ પી આવવાનું, બરાબર? તો શું થશે કે અહીંયા આપણને 200 મીટર દરેક માટે મળવાનું છે, બરાબર? અહીંયા બીજી વસ્તુ આપણને શું પૂછી છે કે કોના માટે સ્થાનાંતર એ બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પી થી ક્યુ ઉપર જવાનું છે, તો શું થશે કે જે ઓછામાં ઓછું લંબાઈ હશે તે શું થશે, સ્થાનાંતર બનવાનું છે. તો હવે તમે જોશો તો શું થશે કે પી થી એ જે છે તે જે માર્ગે જાય છે, અને સી જે છે પી થી ક્યુ ઉપર જે માર્ગે જાય છે એ માર્ગ કહેવાય છે કે ટૂંકામાં ટૂંકા માર્ગ નથી. પી થી બી જે છે ક્યુ ઉપર જાય એ માર્ગ ટૂંકામાં ટૂંકો છે. તો શું થશે કે જે બી ખેલાડી છે એના માટે સ્થાનાંતર અને અંતરનું મૂલ્ય કેવું આવવાનું છે, સરખું આવશે. બાકીના બંને માટે શું થશે, સ્થાનાંતર ઓછું થશે અને અંતર વધારે રાખવાનું છે. એ વસ્તુ તમે આકૃતિ પરથી જોઈ શકો છો, બરાબર? હવે આપણે જોવાનું છે સ્વર્ટે 4.9. 4.9માં શું કહ્યું છે કે એક વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા 1 કિલોમીટર છે, બરાબર? તો આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી કોઈ વ્યક્તિ શું કરે છે, આ દિશામાં કોઈ બિંદુ P પર જાય છે. ત્યાંથી એ શું કરે છે કે વર્તુળાકાર માર્ગે ફરે છે અહીંયાથી આ રીતે, અને ક્યુ ઉપર જાય છે, અને ક્યુ ઉપરથી એ શું કરે છે, ફરી કેન્દ્ર તરફ આવે છે. તો અહીંયા પણ શું થશે, કેન્દ્ર પર આવે એટલે ત્રિજ્યા જેટલું થશે, પણ એટલે શું થશે કે એ ફરી કેન્દ્ર ઉપર આવી જાય છે. તો આ કિસ્સા માટે આપણે અહીંયા શોધવાનું છે કે સ્થાનાંતર કેટલું થશે. તો સ્થાનાંતર મિત્રો તમે જુઓ તો ઓથી ચાલુ કરે પી પર જાય ક્યુ ઉપર અને ફરી ઉપર આવે, તો શું થાય છે કે આ જે વ્યક્તિ છે તે ફરી પોતાના મૂળ સ્થાન પર જ આવી જાય છે. તો સ્થાનાંતર તો શૂન્ય જ થવાનું છે. પછી આપણને પૂછે છે કે વેગ કેટલો થશે, તો વેગ પણ મિત્રો શું થવાનું છે એના માટે, તો શૂન્ય જ થશે. કારણ કે વેગ બરાબર શું થાય છે, સ્થાનાંતર ભાગ્યા સમય આવે છે. તો અહીંયા શું થશે, સ્થાનાંતર ભાગ્યા સમય, તો સ્થાનાંતર શૂન્ય છે તો વેગ પણ શૂન્ય જ થવાનો છે. ત્રીજું પૂછ્યું છે કે ઝડપ કેટલી થશે, તો ઝડપ માટે શું થશે મિત્રો, અંતર ભાગ્યા સમય આવશે. તો હવે અહીંયા અંતર કેવી રીતે આપણે શોધવાનું છે, તો જુઓ અંતર કેટલું થશે. તો 0 O થી P પર જશે એટલે OP, વત્તા શું થશે P થી Q પર જાય છે તો A શું છે, ચાપ PQ, વત્તા શું કરે છે Q થી ઉપર આવે છે, ઉપર. તો આ મિત્રો શું થવાનું છે, કુલ અંતર થશે. તો 40 P નું અંતર 1 કિલોમીટર
જે છે તો તેનું અંતર શું થવાનું છે તો 2 પાઈ r ભાગ્યા 4 આ કેને ટાઈમ મિત્રો તો જો કે જો વ્યક્તિ p થી શરૂ કરીને પૂરે પૂરું એક ચક્કર મારી આવે તો એ શું થાય કે વર્તુળના પરિઘ કેટલો અંતર કાપે તો t કેટલું આવે 2 પાઈ r જેટલું તો હવે એ શું કરે છે p થી ફક્ત q પર જાય છે તો આ અંતર કેટલું થવાનું છે એના પરિઘના શું થાય છે કે આ તમે જુઓ તો અહીંયા શું થાય છે 90 નો ખૂણો બને એટલે એ શું થશે તો ચોથા ભાગનું થવાનું છે એટલે આપણે શું કહ્યું છે કુલ અંતર ભાગ્યા 4 કહ્યું છે તો કુલ અંતર કેટલું થવાનું પરિઘ કેટલું પરિઘ કેવી રીતે મેળવીએ તો 2 પાઈ r વડે એટલે આ શું થયું તો 2 પાઈ r ભાગ્યા 4 પછી શું થાય છે તો q થી ઉપર જાય છે તો એ અંતર શું છે ત્રિજ્યા જેટલું એટલે તે પણ 51 એટલે હવે અહીંયા જોશો તો 1 પ્લસ આ શું થઈ જશે તો 2 અને 2 કેન્સલ એટલે ઉપર શું રહેશે 3.14 ગુણ્યા 1 ભાગ્યા 2 અને આ શું થશે વત્તા 1 એટલે આ મિત્રો 25/7 જેવું કંઈક આવવાનું છે હવે અહીંયા શું થાય છે કે કુલ સમય 10 મિનિટ લાગે છે આ વ્યક્તિને ઓ થી પી પર પી થી ક્યુ પર અને ક્યુ થી ફરી ઉપર આવવા માટે શું થાય છે 10 મિનિટનો સમય લાગે છે તો તેને આપણે શું કરીશું 10/60 તો એ શું થઈ જશે કલાકમાં ફેરવાઈ જશે હવે એને કલાકમાં ફેરવવાની જરૂર કેમ પડે તો અહીંયા જે અંતર આપેલું છે એ કિલોમીટરમાં છે એટલે કિલોમીટર હોય તો આપણે સમય શામાં લેવા પડે કલાકમાં એટલે કે હવે અહીંયા આપણને શું થશે તો અંતર કેટલું મળ્યું છે 25/7 અને કલાક કેટલા થવાના તો 1/6 એટલે આ શું થશે તો 50/7 શું આવશે કિલોમીટર પર આવર બરાબર એ આપણો અહીંયા જવાબ થવાનો છે તો અહીંયા જે અંતર મેળવવાનું હતું તો તે કુલ અંતરમાં શું થશે ઓ થી પી તો તે ત્રિજ્યા જેટલું અંતર અને ઓ થી ક્યુ તે પણ ત્રિજ્યા જેટલું અંતર પરંતુ પી થી ક્યુ જે જાય છે તો તે શું થાય છે તો ચાપ પી ક્યુ અને તૂટેલું જે અંતર છે તે શું થાય છે કે વર્તુળના પરિઘના ચોથા ભાગનું થાય છે તે વસ્તુ અહીંયા તમારે સમજવાની હતી અને તે અંતર ખાસ મેળવવાનું રહી છે બીજી બધી વસ્તુ અહીંયા કોમન જ હતી બરાબર તો આ હતો આપણો સ્વાધ્યાયનો 4.9 હવે જો સ્વાધ્યાયનો 4.10 થાય એમાં આપણને શું કર્યું છે કે એક ગ્રાઉન્ડમાં એક ટ્રક ડ્રાઈવર શું કરે છે કે આ કોઈ એક બિંદુથી 500 મીટર જેટલું અંતર કાપે છે બરાબર તો કોઈ બીજા બિંદુ પર પહોંચે છે અને બીજા બિંદુ પર પહોંચીને શું કરે છે તો એ 60ના ખૂણે શું કરે છે કે આ રીતે વળી જાય છે બરાબર તો ત્યાંથી એ સી પર શું થાય છે કે 500 મીટરનું બીજું અંતર કાપીને જ્યાં પહોંચે ત્યાંથી એ ફરે શું કરે છે 60ના ખૂણે વળી જાય છે અને ફરી 500 મીટરનું અંતર કાપે છે અને એ ડી પર પહોંચે તો ત્યાંથી એ ફરી 60ના ખૂણે વળીને શું કરે છે ફરી 500 મીટરનું અંતર કાપે ત્યાંથી ફરી 60ના ખૂણે ફરીને 500 મીટરનું અંતર કાપે ફરી એ શું કરે છે 500 મીટરનું અંતર કાપીને 60ના ખૂણે વળી જાય છે તો અહીંયા એ શું કરે છે કે એક ષટ્કોણ બનાવે છે એનો જે માર્ગ છે ગઠિનો માર્ગ તે એક ષટ્કોણ આકારનો બનાવે છે હવે આ ષટ્કોણ આકારનો જે માર્ગ બનાવે છે તો એમાં એ શું કરે છે કે 500 મીટર જેટલું સીધું અંતર કાપે પછી એ 60ના ખૂણે વળી જાય છે અને આવું એ સતત ફર્યા કરે છે તો આ જે એનો ગતિમાર્ગ છે એમાં આપણે શું કરવાનું છે ત્રીજા છઠ્ઠા અને આઠમા માટે શું કરવાનું છે તો સ્થાનાંતર ભાગ્યા અંતરનો ગુણોત્તર મેળવવાનો છે બરાબર તો હવે જો આપણે ત્રીજા રાઉન્ડ માટે વાત કરીએ બરાબર ત્રીજા વળાંક માટે જો અહીંયાથી જાય છે એક વળાંક લે છે અહીંયાથી ફરી એ રીતે શું કરે છે કે અમુક 500 મીટરનો અંતર કાપીને વળાંક લે છે તો આપણને ત્રીજા છઠ્ઠા અને આઠમા માટે સ્થાનાંતર અને અંતરનો ગુણોત્તર શોધવાનો છે તો આપણે જોઈએ કે ત્રીજો વળાંક ક્યાં આવે તો એથી બી પર ગયો તો પહેલો વળાંક
બીથી સી પર કોઈ ઓટો અહીંયા બીજો આવે, સીથી ડી પર જાય છે તો ત્યાં ત્રીજો વળાંક આવે. હવે તમે જુઓ તો જે સ્થાનાંતર છે તે આ થવાનું એ થી ડી સુધીનું, બરાબર. હવે એમાં આ શું થવાનું છે, આપણે અહીંયા કોઈ કેન્દ્ર ઓ લઈએ. તો હવે તમે જુઓ શું થાય છે કે આપણે એ થી ડી સુધી જવાનું છે, તો એ થી ઓ સુધીનો જે લંબાઈ આવવાની તે કેટલી આવશે, 500. ઓ થી ડી પણ 500 આવશે. કેમ આવશે તો જુઓ કે આપણે દરેક જે શિરોબિંદુ બન્યા છે બી સી ડી, બરાબર, તો ત્યાંથી આપણે આ રીતે વર્તુળ પર શું કરીએ છીએ, સોરી કેન્દ્ર પર આપણે શું કરીશું કે એક કેન્દ્ર સુધીની આપણે એની ત્રિજ્યા લઈએ. તો શું થાય છે કે આ ત્રિકોણ એ ઓ બી એ કેવો બનશે, સમબાજુ બનવાનો છે. સમબાજુ બનશે તો શું થશે કે દરેકની લંબાઈ સરખી આવવાની છે, તો એ લંબાઈ સરખી આવે તો હવે જો આ બાજુની લંબાઈ 500 હોય તો બાકીની બે બાજુની લંબાઈ પણ 500 થવાની. તો એ રીતે આપણને શું થશે, એ થી ડી પર જશે તો એ શું બનવાનું છે, 500 500 બનશે, બરાબર. તો અહીંયા શું થશે, ત્રીજા વળાંક માટે આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર શું થવાનું છે, એ થી ઓ વત્તા ઓ થી ડી, તો એ શું થશે, 500 વત્તા 500, તો આપણને 1000 જેટલું સ્થાનાંતર થવાનું છે, બરાબર. હવે આપણે અંતરની વાત કરીએ તો અંતર કેવી રીતે મળશે, તો અંતર એટલે શું થશે, જે માર્કી ગતિ કરે તેનું આપણે લંબાઈ લેવાની. તો એ થી બી પર ગયો પછી શું થાય છે, બી થી સી પર જાય છે તો બી થી સી, પછી સી થી ડી પર જાય છે. તો આ રીતે એ શું કરે છે, એ થી ડી પર પહોંચે છે. તો આ દરેકની લંબાઈ કેટલી છે, 500. તો આ 500, આ 500, તો અંતર કેટલું મળશે, 1500. એટલે હવે આપણે ગુણોત્તર લઈએ, સ્થાનાંતર ભાગ્યા અંતર, તો શું થશે, સ્થાનાંતર આપણને 1000 મળે છે અને અંતર 1500, તો આ શું થશે, 2/3, એ આપણો ગુણોત્તર આવવાનો છે. હવે આને વધારે તમારે પોઈન્ટમાં ફેરવો હોય તો કરી દેજો. તો આ ત્રીજા વળાંક માટે થયું. હવે એ જ રીતે આપણે છઠ્ઠા વળાંકની વાત કરીએ તો છઠ્ઠા વળાંક માટે શું થશે, તો સ્થાનાંતર જુઓ. તો હવે જો અહીંયાથી ચાલુ કરીએ તો આ શું થાય છે, પહેલો વળાંક આવે, આ બીજો આવે, આ ત્રીજો આવે જેના માટે હમણાં આપણે શોધ્યું. પછી તમે આગળ જુઓ તો અહીંયા ચોથો વળાંક આવે, અહીંયા પાંચમો આવે, છઠ્ઠો આવે. અરે આ તો ફરી મૂળ જગ્યાએ આવી ગયું ને, તો એનો મતલબ શું થશે કે છઠ્ઠા વળાંક માટે સ્થાનાંતર શું થવા, 0. કેમ, કારણ કે જે જગ્યા પર હતો ત્યાં જ ફરીને આવી ગયો છે ને. તો જ્યારે બટાટ પોતાના મૂળ સ્થાન પર આવી જાય તો સ્થાનાંતર શું થાય, 0 થઈ જાય. એટલે અહીંયા સ્થાનાંતર તો 0 થવાનું. પરંતુ હવે આપણે અંતરની વાત કરીએ તો અંતર શું થવાનું છે, તો એ બી બી સી સી ડી ડી ઈ એફ અને એફ જી, બરાબર, આટલા અંતર થવાના. તો આ કેટલા છે, 6, અને દરેકની લંબાઈ કેટલી છે, સરખી જ છે. તો સરખી લંબાઈ એક છે તો શું થશે, 6 × 500, એટલે એ શું થશે, 3000 મળવાનું, 3000 મીટર. તો આ શું થશે, અંતર થઈ ગયું. એટલે સ્થાનાંતર ભાગ્યા અંતર કરીએ તો એ ગુણોત્તર શું મળવાનો છે, 0/3000 જ કરવાનું થશે, એટલે 0 જવાનું છે. તો આ 0 થઈ ગયું. તો અહીંયા સુધી તો બધું બરાબર હતું. હવે આઠમાની વાત કરે છે, તો જુઓ 1 × 2 = 6 આવી ગયું. 6 થી આગળ ફરી જાય તો એ શું થશે, 7મો થશે. ફરી આગળ જાય તો એ શું થશે, 8મો વળાંક થવાનો છે, બરાબર. એવું તો નથી કે એ ગતિ કરીને આવીને એ પર અટકી જાય એવું નથી, સતત ગતિ કરતો રહે છે. તો શું થશે કે ફરી આગળ જશે તો ત્યારે 7મો વળાંક આવશે, પછી 8મો આવશે. તો 8મો વળાંક આવી ગયો તો એ શું થયો, એ થી સી પર જવાનું છે. તો એ વસ્તુને આપણે અહીંયા અલગ જોઈએ. જો આ એ પર છે, આ બી પર છે, બી થી આ સી પર છે. તો આ શું થયું, આપણને આ 500 છે, આ 500 છે. તો આ એક સદિશ થઈ ગયું, આ બીજો સદિશ થઈ ગયું. તેનું પરિણામી એસી આપણને મળવાનું છે, જેને આપણે
आर कही बराबर। तो आर आपणे शोधवो हशे तो केवी रीते शोधी शकीशुं? तो उदाहरण 4.2 में आपणे जे सूत्र वापरेलो ते सूत्र अहींया वापरशुं। तो ए सूत्रमां शुं हतुं? ab નો વર્ગ વત્તા bc નો વર્ગ વત્તા 2ab ઇન્ટુ bc ઇન્ટુ cos થીટા। હવે થીટા ની કિંમત શું આવવાની છે તે ધ્યાન રાખજો। તો ત્યાં મિત્રો આપણે જોયું હતું કે બે સદિશ આ રીતે હોય છે બરાબર, અને તેમની વચ્ચેનો જે ખૂણો હોય તેને થીટા કહેતા। તો એક સદિશ આ અને એક સદિશ આ। હવે અહીંયા તમે જુઓ તો શું થશે, આ જે સદિશ છે તેને આપણે આગળ લંબાવવા પડશે અને અહીંયા જે ખૂણો બને તેને લેવા પડશે। તો એક ખૂણો તો કેટલો છે? 60 છે, એટલે અહીંયા શું થશે તો થીટા બરાબર 60 આવશે। તો હવે આપણે અહીંયા કિંમત મૂકીએ તો શું થશે? એબી એટલે 300 નો વર્ગ, બીસી એટલે 500 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 500 નો ગુણ્યા 500, એ બી અને બીસી બંને 500 500, અને કોસ થીટા છે તો શું થશે? કોસ 60 આવશે। તો આને તમે સારું રૂપ આપશો તો અહીંયા આપણને જવાબ 866 મળવાનો છે બરાબર। તો એ આપણો શું થવાનું છે? સ્થાનાંતર થવાનું છે। તો સ્થાનાંતર કેટલું થશે? 866। હવે અંતરની વાત કરીએ તો અંતર માટે શું થવાનું છે? તો જો એ બી બીસી સીડી ડી ઈ એફ એફ એ અને ફરી પાછું શું થાય છે? એ થી બી અને બી થી સી। તો ટોટલ શું થયું છે? 8 વખત શું થાય છે? ફરે છે, અને 8 વખતમાં શું થાય છે કે દરેક વખતે 500 મીટર જેટલું અંતર કાપે છે। તો કુલ અંતર કેટલું થશે? 8 ગુણ્યા 500 એટલે એ શું થશે? તો 4000 મીટર આવવાનું। એટલે જે સ્થાનાંતર અપોન અંતર આનું ગુણોત્તર શું થવાનું છે? તો 866ના છેદમાં 4000। તો આ ગુણોત્તર મિત્રો 0.21 જેટલો આવવાનો છે બરાબર। અહીંયા તમે ગુણોત્તરનો કોઈ એકમ નથી બનવાનો, ધ્યાન રાખજો, કારણ કે ઉપર સ્થાનાંતર છે, નીચે અંતર છે, અને બંને મીટરમાં કે મીટરમાં જ મપાય છે, અહીંયા મીટર રાખ્યો છે। તો શું થશે? ગુણોત્તરનો કોઈ એકમ બનશે નહીં। આગળનો દાખલો જો 4.11, એમાં શું કહે છે કે કોઈ પ્રવાસી આવે છે અને એક સ્ટેશન પર ઉતરે છે બરાબર। હવે સ્ટેશનથી એને હોટલ જવાનું છે, તો સ્ટેશનથી હોટલ સુધીનું એનું જે સીધી રેખાનું અંતર છે તે કેટલું છે? 10 કિલોમીટર। પરંતુ એ જે ટેક્સીમાં જાય છે બરાબર, તે ટેક્સી શું કરે છે? તો એને વાંકા ચૂકા માર્ગે લઈ જાય છે અને 23 કિલોમીટરનું અંતર કાપે છે। હવે આના માટેનો સમય શું થાય છે? ટી બરાબર 28 મિનિટ જેટલો એને સમય લાગે છે। તો આપણે અહીંયા એની સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની છે। તો સરેરાશ ઝડપની વાત કરીએ તો સરેરાશ ઝડપ એ શું થશે? તો અંતર ભાગ્યા સમય આવશે। તો હવે અંતર શું થવાનું છે? તો જે આપણે વાંકા ચૂકા માર્ગે લઈ જાય છે તે જ અંતર થવાનું છે બરાબર, કારણ કે સ્થાનાંતર ક્યારે આવશે? તો વેગ હોય ત્યારે। તો અત્યારે ઝડપ છે, તો અંતર ભાગ્યા સમય એટલે આ જે વાંકા ચૂકા માર્ગે લઈ જાય છે તે અંતર થવાનું છે। તો અંતર કેટલું આપેલું છે? 23 બરાબર। હવે સમય જુઓ તો 8 કિલોમીટરમાં આપેલું છે અને સમય શું થશે? તો આપણે કલાકમાં લેવા પડે એટલે સમય શું થશે? તો 28 ભાગ્યા 60 બરાબર। મિનિટ આપેલી છે તો તેને કલાકમાં ફેરવવા આપણે એને ભાગ્યા 60 કરીશું, તો 28 ભાગ્યા 60 એ કલાકમાં થશે અને ઉપર કિલોમીટરમાં આવી ગયું। તો આ શું થવાનું છે? 23 ગુણ્યા 60 ભાગ્યા 28। તો જવાબ કંઈ 49 જેટલો આવવાનો છે અને તે શું થશે? કિલોમીટર પર આવર બરાબર। એકમ શું બનશે? કિલોમીટર પર આવર, કારણ કે 23 કિલોમીટરમાં છે। તો આ શું થવાનું છે? એની સરેરાશ ઝડપ આવવાની છે। હવે જો આપણે સરેરાશ વેગની વાત કરીએ તો સરેરાશ વેગ માટે શું થશે? કે સ્થાનાંતર ભાગ્યા સમય આવશે। તો મિત્રો અહીંયા તમે જોશો
સ્ટેશન થી હોટલ સુધી પહોંચવા માટે સમય 28 મિનિટ જ લે છે, પરંતુ જો સ્થાનાંતરની વાત કરીશું તો તે શું થશે? સીધી રેખામાં જે એન્ટર થશે તે જ થવાનું છે, તો એ એન્ટર કેટલું છે? 10 કિલોમીટર. તો શું આવશે? 10 અને સમય કેટલો છે? તો 28/60 બરાબર 28 મિનિટ છે, તેને કલાકમાં ફેરવો છે, કારણ કે 10 જે છે એ પણ શું છે? તો કિલોમીટર જ છે. એટલે આ શું થવાનું છે? તો 10 × 60/28 તો એ આપણને મિત્રો 21 જેવું કંઈ આવે છે, બરાબર 21 કિલોમીટર પર આવર. તો અહીંયા શું થાય છે કે જે વ્યક્તિ વાંકાચોકા માર્ગે હોટલ પર પહોંચે છે તો એની સરેરાશ જેવું 49 જેવી આવે છે અને સરેરાશ વેગ 21 આવે છે. તો આ કિસ્સામાં આપણે શું કહી શકીએ કે બંનેની સરેરાશ, મતલબ બંને કિસ્સામાં જે આપણને કિંમત મળે છે તે કેવી છે? અલગ છે. એટલે એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખું નથી. જો આ વ્યક્તિ સીધા જ માર્ગે હોટેલ પર પણ ગયો હતો, બરાબર વાંકાચોકા માર્ગે નહીં ગયો હતો, તો શું થશે? એનું સ્થાનાંતર અને અંતર બંને કેવા થશે? સરખા થશે. તો એ કિસ્સામાં શું થશે? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના સરખા થશે. તો એ વસ્તુ અહીંયા થઈ નથી. અહીંયા વાંકા ચોકા માર્ગે ગયો એટલે એની સરેરાશ ઝડપ વધારે રહેવાની અને સરેરાશ વેગ ઓછો. હવે જો સ્વેડેના દાખલો 4.12 એમાં શું કહ્યું છે કે કોઈ સ્ત્રી જે છે તે શું કરે છે કે આપણે અહીંયા આ નોર્થ અને આ સાઉથ, એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશા આપણે આ તરીકે લઈએ, તો એક સ્ત્રી શું કરે છે કે ઉત્તરથી દક્ષિણ તરફ ગતિ કરી દેવી છે, બરાબર. તો એનો આપણે વેગ લઈએ તો તેનું VW વડે બતાવીએ 10 મીટર પર સેકન્ડ. હવે એ જે ગતિ કરી રહી છે ત્યારે શું થાય છે? વરસાદ પડી રહ્યો છે, તો વરસાદ શું થશે? ઉપરથી નીચે પડવાનો છે, બરાબર. તો વરસાદ શું થશે? ઉપરથી નીચે એટલે કે ઉપર દિશામાં પડી રહ્યું છે. તો વરસાદ માટે શું થવાનું છે? તેની જે સ્પીડ આવવાની તે VR 30 મીટર પર સેકન્ડ આપેલી છે. તો હવે સમજી ગયા હશો કે કોઈ વ્યક્તિ વરસાદમાં કોઈ જઈ રહી છે, બરાબર ગતિ કરી રહી છે, તો ઓબ્વિયસલી છત્રી ખોલવાનું છે અને કયા ખૂણા એણે છત્રી ખોલવાની હશે તે શોધવાનું છે. તો અહીંયા તમે જુઓ કે આપણે એને 0 જઈએ, બરાબર ઉગમ બિંદુ, તો શું થશે કે આ દિશામાં એની ઝડપ VR હશે, પરંતુ આ ઝડપ અરે VW આ દિશામાં ધન થશે, પરંતુ આ દિશામાં શું થશે? VW માઇનસ આવશે. પરંતુ હવે અહીંયા શું થશે કે આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ભણેલા હતા તેના પરથી આપણે શું કરી શકીએ કે એનો આ રીતે આ દિશામાં શું કરશું કે પરિણામે સદિશ તૂટી શકીએ. તો આ પરિણામે સદિશ ધારો કે કોઈ આલ્ફા ખૂણો બનાવતો છે, તો એ આલ્ફા ખૂણો શું થશે કે આ તરફ પણ આલ્ફા બનવાનો છે. તો હવે અહીંયાથી આપણે જોઈ શકીએ શું થશે કે આલ્ફા આપણે શોધવો છે, તો ટેન આલ્ફા આપણે કરી શકીએ. ટેન આલ્ફા બરાબર શું થાય? તો ટેન આલ્ફા બરાબર VW ના છેદમાં VR થશે. ટેન આલ્ફા કેવી રીતે શોધાય? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ સામેની બાજુ VW કેવી રીતે આવવાની? તો આપણે જે સદિશ હોય તેનું શું કરી શકીએ? સમાંતર સ્થાનાંતર કરી શકીએ, એટલે ઉપરનો સદિશ છે તેને આપણે અહીંયા નીચે લાવી શકીએ. તો VW ના છેદમાં VR, તો અહીંયાથી આપણને શું થશે? VW ની કિંમત કેટલી છે? તો જે સ્ત્રી જે છે તે શું કરે છે કે 10 મીટર પર સેકન્ડની ઝડપ થઈ જાય, એટલે એની કિંમત 10 આવવાની, વરસાદની ઝડપ 30 આપેલી છે, એટલે આ શું થવાનું? 1/3 tan θ tan α લીધું છે, તો ટેન આલ્ફા બરાબર 1/3 મળવાનું, એટલે આલ્ફા બરાબર આપણને શું થશે? તો 18 ડિગ્રી મળશે. કેવી રીતે? તો 1/3 છે બરાબર, એટલે એની કિંમત શું આવશે? 0.33 બરાબર. તો એ શું થવાનું છે કે એની તમારે ટેનમાં કિંમત જોવાની છે, તો તે 18 ડિગ્રીની આસપાસ આવવાની છે, બરાબર. તો શું થશે કે આ ખૂણો જે છે એ 18 બન્યો, તો આ ખૂણો પણ 18 ડિગ્રી બન્યો. હવે જે
શું છે કે જે એનટીએસ દોરેલું છે એના પર એટલું કટી કરી રહી છે બરાબર. તો એને શું કરવા પડશે, આ શું થવાનું છે કે ઉઠવ સમતલ થવાનું છે બરાબર. તો ઉઠવ સમતલ જે છે બરાબર તેની સાથે એને શું કરવા પડશે, કેટલો ખૂણો થવાનો છે આ 18 ડિગ્રીનો. તો એને 18 ડિગ્રીનો ખૂણો અને આ કઈ દિશા છે, તો દક્ષિણ છે. તો એને શું કરવા પડે કે દક્ષિણ દિશા તરફ 18 ડિગ્રીનો ખૂણો રાખીને જવા પડે, તો એના પર શું થશે કે વરસાદ નહીં પડે. આ હતો આપણો 4.5 દાખલો. હવે જો 4.13 એમાં શું કહ્યું છે કે એક વ્યક્તિ છે તેની તરવાની ઝડપ આપેલી છે 4 કિલોમીટર પર આવર. આ એની ઝડપ આપેલી છે. હવે એ શું કરે છે કે માની લો કે આ કોઈ નદી છે, તો આ નદીમાં પાણી જે વહેતું છે તે આ દિશામાં વહેતું છે, તો તેની જે ઝડપ છે તે કેટલી આપેલી છે, 3 કિલોમીટર પર આવર. હવે આ વ્યક્તિ જે છે એણે આ નદીને ક્રોસ કરવાની છે, તો નદીની જે પહોળાઈ છે તે કેટલી આપેલી છે, 1 કિલોમીટર. તો હવે આ વ્યક્તિને 1 કિલોમીટર પહોળાઈની નદી જે છે તેને ક્રોસ કરવી હોય તો કેટલો સમય લાગે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ મિત્રો કે સમય બરાબર શું થશે, તો અંતર ભાગ્યા વેગ થશે. તો અહીંયા તમે જુઓ તો અંતર કેટલું છે, 1, વેગ કેટલો છે 4. તો આ શું થવાનું છે, 1/4 કલાક મળવાનું છે બરાબર. કારણ કે જે અહીંયા સમય છે તે શું છે, કલાકમાં છે. તો આ શું થશે, 1/4 કલાક થવાનું છે બરાબર. તો આ સમય કેટલો. હવે બીજી વસ્તુ જુઓ કે આ વ્યક્તિ નદીમાં તરીને જો સામે કાંઠે જશે બરાબર, તો નદીનો પાણીનું જે વહેણ છે એ 3 કિલોમીટર પર આવરની ઝડપથી વહી રહ્યું છે. તો એ શું કરશે, કંઈક તો કરશે. એ શું કરશે કે આ વ્યક્તિને સીધે સીધું એથી બી પર નહીં જવા દેશે. એ શું કરશે, વ્યક્તિને આ દિશામાં ઢકેલતું જશે. તો તેના પરિણામે શું થશે કે જે વ્યક્તિ હશે એ શું થશે, તો એથી બી પર પહોંચવાની જગ્યાએ શું થશે, એથી સી પર પહોંચશે બરાબર. તો પરિણામે શું થશે કે એ સામેના કાંઠે બી થી સી જેટલો કંઈક વધારાનું અંતર કાપશે. એને પહોંચવું હતું બી પર, પરંતુ પહોંચી જાય છે સી પર. તો બી થી સી જેટલો કંઈક વધારાનું અંતર કાપશે. તો આ વધારાનું અંતર કેટલું કાપશે એ આપણે શોધવાનું છે. તો અંતર કેવી રીતે આપણે શોધી શકીએ, તો બી થી સી પર જવાનું છે. તો બી થી સી પર જવા માટે શું થાય છે કે એ અંતર છે, તો શું આવશે, વેગ ગુણ્યા સમય બરાબર. તો અંતર છે બી થી સી, અંતર છે બરાબર. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો હવે એ બી થી સી પર જાય છે, તો ત્યારે એના પર કયો વેગ લાગે છે, તો ત્યારે એના પર નદીના પ્રવાહનો વેગ જ આવવાનો છે બરાબર. તે જ એને આ દિશામાં લઈ જાય છે. બાકી ટકતો હતો ત્યારે તો એ સીધો જતો હતો. તો આ દિશામાં એને કયો વેગ લઈ જાય છે, 3 કિલોમીટર પર આવર. એટલે એનો વેગ શું થશે, 3 આવશે. અને આ શું થવાનું છે, તો 4 આવવાનું છે બરાબર. એટલે અહીંયા આપણને શું મળવાનું છે, તો 3 × 1/4 સમય 1/4 કલાક થયો અને વેગ કેટલો થયો, તો 3 કિલોમીટર પર આવર કર્યું છે. એટલે આ શું થયું, 3/4 બરાબર. એ શું થવાનું છે, 3/4 કિલોમીટર થવાનું છે. અને તમે મીટરમાં ફેરવવું હોય તો શું કરી શકો, 3 કિલોમીટર છે એટલું 3000 મીટર કરી લો ભાગ્યા 4. તો આ મીટરો 750 શું થશે, તમને મીટર મળી શકે. તો આ જે વ્યક્તિ છે તે શું થશે, એથી બી પર પહોંચવું જોઈતો હતો, પરંતુ એ નદીના પ્રવાહના લીધે શું થશે, એથી સી પર પહોંચે, તો સામેના કિનારે